फरमान सामे पुलिस मथक में अरजी करनार सोहिले वकीले पण बदनाम करवानो हीन प्रयास कर्यो, जेमा खरी हकीकतो नी खराई कर्या वगर एडवोकेट रहीम नामनो फोटो उपयोग करी वकीले बदनाम करवा मामले जन सूरत न्यूज नामनी यूट्यूब चेनल आवी मोटा विवाद मां। शू छे खरी हकीकत, जुओ एलटी स्टार न्यूज चेनल पर। गृह कलेश में ससरा अने साळा विरुद्ध कार्यवाही करवामां भान भूलेला सोहिल लाकड़ावाला सामे बदनक्षीनो दावो करवा माटे वकील आलमे कमर कसी लीधी छे। घरेलू झगड़ा में वकीलनी प्रतिष्ठाने हानि पहोंचाड़नार सोहिलनी तरफेण करीने न्यूज चलावनार यूट्यूब चेनलना संचालकों सामे पण बदनक्षीनो दावो करवा माटे एडवोकेट रहीम शेखे तैयारी शुरू करी छे। आ संदर्भे विगतो आपता एडवोकेट रहीम शेखे पत्रकारों ने संबोधन करता जणाव्युं हतुं के मीडिया की भूमिका पारदर्शी होवी जोईए। कोई ने खोटी रीते बदनाम करवाथी तेनी प्रतिष्ठा ने खूबज हानि पहुँचे छे। छेल्ला 10 वर्ष थी सूरत कोर्ट में वकील तरीके प्रेक्टिस् करता रहीम शेखे जणाव्युं हतुं के सोहेल रफीक भाई लाकड़ावाला नामना शख्से पोलिस कमिश्नर अथवा पोलिस मथक अने महिला पोलिस मथक में अरजी आपी छे। सोहेले पोताना ससरा अनवर हुसैन लाकड़ावाला तेमज साळा फुरकान लाकड़ावाला साथे रहीम नामना वकील सामे पण आक्षेपो कर्या हता। आंगे जाण थता एडवोकेट रहीम शेखे खानगी चेनलना संचालकनो संपर्क साधवामां आव्यो त्यारे वकील साथे एलफेल भाषामां वात करीने जे थाय ते करी लेवानी धमकी उच्चारवामां आवी हती। आ संदर्भे एडवोकेट रहीम शेखे सोहिल तेमज खानगी चेनल विरुद्ध कानूनी कार्यवाही तेमज बदनक्षीनो दावो करवानी तैयारी शुरू करी छे। छेल्ला 10 वर्षथी वकील तरीके प्रेक्टिस् करनार एडवोकेट रहीम शेखे जणाव्युं हतुं के सोहेले जेमनी सामे फरियाद दर्ज करावी छे ते अनवर के फरहान साथे तेमनी क्यारेय मुलाकात थई ज नथी, जेथी तेमने खोटी रीते बदनाम करवा रीतसरनुं षड्यंत्र रचवामां आव्युं होय तेवुं वकीलने लागी रह्युं छे। आ मामलो आगामी दिवसमां वधु वणसे तेवी संभावना व्यक्त थई रही छे। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। મારું નામ એડવોકેટ રહીમ શેખ, હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છેલ્લા 10 વર્ષથી વકીલ તરીકેની પ્રેક્ટિસ કરું છું। ગઈકાલે તારીખ 8-10-2020 રોજ અમારા કલીગ મિત્ર એડવોકેટ રાજુ મલિક સાહેબનો મને મેસેજ આવ્યો। એક સોહિલ રફીક લાકડાવાલા નામક વ્યક્તિ છે જેણે કમિશનરમાં અઠવા પોલીસ સ્ટેશનમાં અને મહિલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી છે। એ ફરિયાદ એ પ્રમાણેની હતી કે અનવર હુસેન લાકડાવાલા ફુરકાન અનવર લાકડાવાલા આ બે જે ઇસમ છે એ એમના સસુર અને સાળા થાય છે, જેમના વિરુદ્ધ એમની કોઈક અગાઉ ફરિયાદ થઈ હશે એના અનુસંધાને એમણે ધમકીઓ વગેરે આપી છે એ પ્રમાણેની ફરિયાદ આપી હતી। પરંતુ એમાં મેં જોયું કે એમાં આરોપીઓ તરીકે અનવર હુસેન લાકડાવાલા ફુરકાન અનવર લાકડાવાલા તથા એડવોકેટ રહીમ તરીકેને મને નામ દેખાઈ આવેલું હતું, જે જોઈને હું અત્યંત શોકમાં અને આઘાતમાં મુકાઈ ગયો। કેમ કે આ જે ઇસમો છે અનવર હુસેન લાકડાવાલા હોય કે પછી સોહિલ રફીક લાકડાવાલા હોય, આ તમામે તમામ પક્ષકારોને હું આજ દિન સુધી મળ્યો નથી કે મેં એમનું નામ નથી સાંભળ્યું કે કોઈ પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મારું આમના કેસમાં નથી, કે જેથી મેં શોકમાં મુકાઈ ગયો, જેથી મેં ઘણા બધા સંપર્ક કર્યા। આ જે ન્યૂઝ ચેનલના માલિક છે યુસુફ પઠાણ, એમણે મેં કોન્ટેક્ટ કરીને વાતચીત કરી કે તમે જે ન્યૂઝ ચલાવી છે એમાં જે એડવોકેટ રહીમ તરીકેનું નામ ચલાવો છો તો એની તમે ચોક્કસ ખાતરી લીધી છે કે સુરત શહેરમાં કયા એડવોકેટ રહીમ છે અને એડવોકેટ રહીમ તે પાછા કયા, એમની સરનેમનો કોઈ ખુલાસો નથી? તો એમણે પણ મારા સાથે ઉડાવ અને બદતમીઝી ભરી વાત કરી કે તમારાથી જે થતું હોય એ લીગલ એક્શન તમે લઈ શકો છો। ત્યારબાદ આ જે બનાવ છે ત્યાં કાલે રાતથી લઈને અત્યાર સુધી મારા એડવોકેટ મિત્રો, મારા ફેમિલી ફ્રેન્ડ્સ, મારા નોન એડવોકેટ મિત્રો, ઇવન મારા ઘણા બધા ક્લાયન્ટ્સ કે જેમનો મારા ઉપર ઘણા બધા મેસેજીસ અને કોલ આવ્યા, એમણે આ વિડીયો ક્લિપ જોઈ હશે ન્યૂઝની, જેથી એમણે મને સવાલ કર્યો કે સાહેબ આ જે બધું ચાલે છે એ શું છે, કંઈક થયું છે? તો જેથી મને અત્યંત બદનક્ષી અને આઘાત
महसूस थयुं के मारा जे मित्रों छे एडवोकेट के मारा फेमिली सर्कल छे के मारा जे क्लाइंट छे जेनाथी ज अमारुं व्यक्तित्व होय ने जेमां अमारी गुडविल अमारे बहु मेंटेन करवानी होय बीइंग अ लॉयर ए वस्तु अमारी અહીંયા છિન્નભિન્ન થયેલી દેખાઈ આવે છે જેથી મને ઘણો બધો આઘાત લાગ્યો છે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું ઇન્ટેન્શન એ જ છે કે આ જે લોકોએ મેળાપીપણામાં આ જે આરોપી છે સોહેલ રફીક લાકડાવાલા અને જનસુરત ન્યૂઝ આ લોકોએ માલાફેડ આશયથી આ લોકોને એ જે પક્ષકારો છે એમની સાથે સાથે મનગણત નામ જોડીને અને સુરતમાં અમારું ઘણું બધું નામ છે તો એ પ્રમાણે આ લોકો એમ કે ભાઈ પક્ષકારો જોડે વકીલને જોડું છું તો એમણે કોઈક માલાફાઈડ આશયથી અને એમનો ફાયદો થઈ શકે એવી રીતે મારું નામ જોડ્યું છે એવું મને લાગે છે અને જેથી મારી એક વકીલ તરીકેની છાપ સમાજમાં સોસાયટીમાં અને મારા વકીલ આલમમાં ખરાબ થઈ છે એના માટે કાનૂની કાર્યવાહી હું કરીશ અને લીગલ એક્શન લઈશ.